ઘણો દિવસ સુધી તો આપણે જોઈશું ધોરણ 11 નવમો માટે રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવકમાં આપણે જોઈ લીધું રાષ્ટ્રીય આવક માપવાની ત્રણ પદ્ધતિઓ હતી, એમાં ઉત્પાદન, આવક અને ખર્ચ. એ ઉત્પાદન પ્રત્યે જોઈએ, અત્યારે આપણે જોઈશું આવક પ્રત્યે. ઉત્પાદન પ્રત્યેમાં આપણે જોઈએ તો ઉત્પાદન કઈ રીતે દેશમાં મળે, કેવી રીતે ગણતરી થાય, એના વિશેની માહિતી જોઈએ. હવે આપણે જોઈશું આવકની પ્રત્યે. આવકની પ્રત્યે કેવી છે? આવકની પ્રત્યે છે ને, વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ અથવા તો નાગરિક સિવાયમાં દેશના રાજ્યની આવક પ્રાપ્ત થાય તેને દેશના નાગરિકની આવક, એ સિવાય દેશના રાજ્યની આવક પ્રાપ્ત થાય તેનો સરવાળો થાય એને રાષ્ટ્રીય આવક કહે. બેની આવક ભેગી થઈ નાગરિકની આવક અને રાજ્યની આવક, આ સરવાળામાંથી આવકની પદ્ધતિમાંથી આવકની પદ્ધતિ છે ને એને માપવાની પદ્ધતિમાં ઉત્પાદનના ચાર સાધનો જેમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, આ એક વાક્યનો પ્રશ્ન છે કે જે રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિના ઉત્પાદનના ચાર સાધનો, ઉત્પાદનના આપણે કેટલા સાધનો કયા કયા, એટલે ઉત્પાદનના છે ને કુલ ચાર સાધનો. આ ચાર સાધનોમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, આ એના ચાર સાધનો છે. આ ચાર સાધનો સિવાય એમાંથી જે મળતું ભાડું વ્યાજ વેતનનો સરવાળો થાય. મૂડી, જમીન મૂડી શ્રમ નિયોજક એટલે શું? આપણે જમીન છે અન્ય વ્યક્તિને ભાડે આપીએ અથવા તો અન્ય રોકાણ કરીએ, એમાંથી જે ભાડું વ્યાજ વેતન મળે એનો સરવાળો કરવામાં આવે. આવકના સરવાળામાંથી વિદેશમાં મળતી આવક અને આપણા દેશમાં વપરાયેલા વિદેશી સાધનોનું ભાડું, તો આમાં શું થવાનું? આપણા દેશની આવક છે એમાં આપણા દેશમાં વિદેશી વસ્તુઓ છે ને આપણા દેશમાં વાપરવા જેવી સાધનો, એ સાધનોનું ભાડું વ્યાજ વેતન બાદ કરવામાં આવે છે. છેલ્લે જે મળે છે ને એ આપણી આવક થઈ, આવકની પદ્ધતિ. હવે આપણે જોવાની છે આવક પદ્ધતિમાં મહત્વની બાબતો કઈ કઈ છે. આવક પદ્ધતિમાં પહેલી બાબત છે સાધનોની આવક ગણતરી. પહેલો મુદ્દો છે ને સાધનોની આવક ગણતરી. સાધનની આવક ગણતરીનો અર્થ શું? તો કે કોઈ પણ સાધનની આવક ગણતરી કરવી હોય તો એના માટે છે ને સૌથી પહેલા જોવું પડે ભાડાની આવક. ભાડાની આવકમાં આપણે આગળની વ્યાખ્યા આપણે શીખવાતા આરોપિત ભાડું. આરોપિત ભાડું આવશ્યકતા આપણે યાદ રાખી દીધું છે. ઉત્પાદન પદ્ધતિ આરોપિત ભાડું અર્થ શું? આપણે જે મકાન છે અન્ય વ્યક્તિને ભાડે આપેલું છે એમાંથી જે આવક આપણને મળવા માટે શક્ય છે ને એને આપણે આરોપિત ભાડો કહેતા. તો આ ભાડું છે એ ભાડાની આવકમાં થાય. ભાડાની આવક એટલે કેવી? તો કે જે મકાન આપણે અન્ય વ્યક્તિને આપેલું છે એમાંથી આપણને આવક મળે છે તો એ કેવું કહે? ભાડો મળ્યું છે એટલે આવક થઈ, ભાડાની આવક થઈ. અહીં વ્યાખ્યા આપણે ભેગા થશે આરોપિત ભાડું એને કહેવામાં આવતું, એનો સમાવેશ ભાડાની આવકમાં થાય. ત્યાર પછી આવક, તો કે કોઈ પેન્ટર છે કે ચિત્રકાર છે પોતાની આવક મેળવે છે ને તો એ કેવું કહેવાય? એને છે ને ભાડાની આવક ગણવામાં આવે. એટલે ખાસ યાદ રાખજો આરોપી ભાડાની વ્યાખ્યા છે એનો સમાવેશ થઈ જાય ભાડાની આવકમાં. ત્યાર પછી વ્યાજની આવક. વ્યાજની આવક નો અર્થ શું? તો કે લોકો વર્ષ દરમિયાન છે ને મૂડી ઉપર જે વ્યાજ મેળવે, પોતાના પૈસા બીજાને આપેલા છે એમાંથી જે વ્યાજ મેળવે છે અને એની વ્યાજની ગણતરી થાય. પરંતુ રાજ્યમાંથી મળતું વ્યાજ છે ને એની ગણતરી થતી નથી, બાદ કરવામાં આવે. લોકોની આવકના વ્યાજની ગણતરી થાય વ્યાજની આવક. આપણે ભણીએ છીએ આવકની પદ્ધતિ, આવક ક્યાંથી મળે? રાષ્ટ્રીય આવક. લોકોના ગણતરીના વ્યાજની આવકની ગણતરી કરવામાં આવે. આપણે કોઈને પૈસા ઉછીના વ્યાજે આપેલા એમાંથી જે વધારાના પૈસા મળે આપેલા છે એના માત્રા તમને વ્યાજ મળશે, એ વ્યાજની આવક. રાજ્યના વ્યાજની આવક ગણવામાં આવતી નથી. શું કામ નથી ગણાતી? તો કે સરકાર આપણી પાસેથી છે ને કરવેરા ટેક્સ સ્વરૂપે પૈસા લઈએ છીએ, જે આપણે કરવેરા ભરીએ છીએ આ ટેક્સ કરવેરા છે ને એને વ્યાજ તરીકે ઈ એમાંથી આપણને વ્યાજ તરીકે નાણું ચૂકવે છે. એટલે આમાં વ્યાજની ગણતરી સરકારના આવકના વ્યાજની ગણતરી થતી નથી. ત્યાર પછી આપણે માત્ર રાજ્યમાં ભણતા સાધનની આવક ગણવી હોય, બધા સાધનોની આવક ગણવી હોય એનું ભાડાની આવક, વ્યાજની આવક, હવે તે છે વેતનની આવક. વેતનનો અર્થ શું થાય? વેતન એટલે પગાર. કોઈ વ્યક્તિ ક્યાંય નોકરી કરે છે, કોઈ કામ કરે છે તો એને એમાંથી વેતન કે પગાર ચૂકવવામાં આવે છે તો એ વેતનની આવક છે. એમાં બીજો કઈ પ્રશ્ન ઉભો થતો નથી. વર્ષ
આપણે નફાની આવક કિસે વધી જાય, કંપનીમાં ડિવિડન્ડ વ્યાજ આપણને મળે, શેરમાં રોકાણ કર્યું હોય તો આપણને વધારે આવક થાય, તો આના માટે શું કરવું પડે? કર ચૂકવવો પડે. પહેલી આવક છે એ આવક ગણતરી થઈ આપણે વધારે આવક થવાથી નિયમ અનુસાર કર કે ટેક્સ સરકારે ચૂકવવો પડતો. હવે બીજું છે, બીજો મુદ્દો છે ન ગણવામાં આવતી આવક. ન ગણવામાં આવતી આવકમાં કેવી આવક હોય? તો કે આવકની પદ્ધતિમાં છે બધો બક્ષિસ, ઇનામ, ભેટ, લૂંટ થી આવક થઈ હોય, ચોરી થી આવક થઈ હોય, વેપાર, આ બધી આવક છે ને ગણવામાં આવતી નથી. કેમ કે આપણે કોઈ કોઈ પણ વ્યક્તિ છે સરકારી સહાયક હોય, અન્ય બીજું કેવું હોય, સરકારી સહાયકની આવક હોય, ત્યારે સરકારે આપણને છે ને લોટ પીલાવી હોય, ઈ આવક, આ બધી આવક છે ને ન ગણવાની આવક છે. કોઈ આપણને બક્ષિસ આપેલી હોય, ઇનામ મળ્યું હોય, ભેટ મળ્યું હોય, ચોરી થી આવક આપણે કરી હોય, ચોરી લૂંટફાટથી કરી હોય, ઈ આવક છે ને ગણવામાં આવતી નથી. એટલે આવકની પદ્ધતિમાં સમાવેશ ન થાય એટલે મુદ્દો એવો છે ન ગણવામાં આવતી આવક. ત્રીજો મુદ્દો છે સરકારની સબસિડી બાદ કોઈ પણ આવક હોય ને એમાં સરકાર આપણને સબસિડી આપે ને તે માથી આપણે કોઈ વસ્તુઓ સહાય સરકાર આપણને સહાય ઘણી બધી સરકારની યોજનાઓ છે આપણને સહાય મળે તો 50,000 ની વસ્તુ આપણને પછીમાં મળે તે પણ 50,000 છે તો પછીની સબસિડી તો આપણે એમ કહી શકીએ 50,000 નું રોકાણ કર્યું કે આપણી આવક 50,000 માં ગઈ તો આપણને પછીની ગયો એટલે સરકારની સબસિડી કેવી કે જે રદ થઈ જાય. ત્યાર પછી વિદેશી ચોખ્ખી આવક ઉમેરે. વિદેશી ચોખ્ખી આવક એટલે કેવી આવક થાય? તો કે આપણા દેશનો નાગરિક છે ને એ અન્ય દેશમાં કમાતો હોય તો એની આવક પર ટેક્સ ખર્ચો કાઢતા જે આવક વધે એ આવક ઉમેરે. પછી એ વિદેશનો નાગરિક આપણા દેશમાં હોય તે ભલે અને આપણા દેશનો નાગરિક અન્ય દેશમાં હોય તે ભલે. પછી પાછળ મુદ્દો છે કમિશન દલાલની આવક. કમિશન દલાલની આવક એટલે કેવી આવક થઈ? તો કે જે પણ વ્યક્તિઓ લેવડ દેવડ કરે છે, અન્ય વસ્તુનું વેચાણ કરાવે છે તો એને આવક મળે છે તો કમિશનની આવક છે એ ગણે. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો જે આવક અર્થતંત્રમાં ઉત્પાદનમાં નાણાં મૂલ્ય વધારતી હોય એની આવક ગણે. એવી આવક કે જે આવક આવવાથી ઈ આવકથી નાણાં મૂલ્ય આપવામાં આવતું હોય તો ઈ આવકને ગણવામાં આવે. છઠ્ઠો મુદ્દો સાતમો મુદ્દો છે સેકન્ડ હેન્ડ. સેકન્ડ હેન્ડ એટલે કે જૂની વસ્તુ. આને તો આપણે સેકન્ડ હેન્ડ એટલે જૂની વસ્તુ છે ને આવકનો સમાવેશ ન થાય. શું કામ નથી થતો આવકનો સમાવેશ? તો કે દાખલા તરીકે મોબાઈલ ઉદાહરણ લઈ, મોબાઈલ છે ને નવો મોબાઈલ બજારમાં આવે તો જૂના મોબાઈલો છે ને એ પડતર પડ્યા છે પણ એનું વેચાણ કરવામાં આવે. જૂના મોબાઈલનું વેચાણ થાય પણ એ આ જૂના મોબાઈલને વેચાણ થતા આવક થાય એની આવક આમાં ગણવામાં આવતી નથી, આવક પદ્ધતિમાં ગણવામાં આવતી નથી. એટલે બધાથી શેરી કરવામાંથી ત્રણ રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિમાં શેરી પદ્ધતિ કહી કે આવક પદ્ધતિ મહત્વના